લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે વાઇબ્રન્ટ સમિટ બાદ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ રાજનાથસિંહ જેપી નડ્ડા સહિત કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળશે કેન્દ્ર નેતાઓ ક્લસ્ટર વાઇઝ સભા અને સંમેલન પણ યોજશે ગુજરાત પ્રદેશ સંગઠનમાં શરૂ થશે નિમણૂકોનો સિલસિલો લોકસભા દીઠ સહપ્રભારી અને નામની પણ જાહેરાત કરવામાં આવી શકે છે અમારા વધુ જાણકારી આપી રહ્યા છે કિંજલ એક તરફ અત્યારે વાઇબ્રન્ટ સમિટની તૈયારી છે અને આ સમિટ પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રીઓ છે ગુજરાતના પ્રવાસે આવવાના છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે સાથે ક્લસ્ટર વાઇઝ સભા અને સંમેલન પણ યોજવાના છે દેખો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપની જીતનું કારણ પણ એ હોય છે કે ભાજપ એકસો એસી ડિગ્રી ઉપર તમામ જે વસ્તુઓ છે તેનું એનાલિસિસ કરવું તેનો અભ્યાસ કરવો અને તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવી છ તારીખે પ્રદેશની લોકસભા ચૂંટણીને લઈ અને જે યોજના બેઠક છે મહત્વપૂર્ણ યોજના બેઠક તો યોજાવા જઈ જ રહી છે પરંતુ તેની પહેલા પણ જે પ્લાનિંગ થઈ ચૂક્યા છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતનું મહત્વ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચોક્કસ હશે પરંતુ વાયબ્રન્ટ ગુજરાતથી કે કેટલો ફાયદો ગુજરાતના અર્થતંત્રને થશે તેની પર પણ સતત રાજ્ય સરકાર ભાર મૂકી રહી છે તેનું કારણ છે બે હજાર ચોવીસની ચૂંટણી બીજી તરફ આપ જુઓ કે બજેટ પણ એક દાન પરંતુ પૂર્ણ બજેટ શરૂ યોજાવા જઈ રહ્યું છે ફેબ્રુઆરી માસમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા વાયબ્રન્ટ પછી શરૂ થઈ જશે તેનું કારણ પણ એ છે કે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની જે સફર છે તેમાં ગુજરાત એક અહેમ રોલ ઉપર છે દિલ્હીની જે ગાદી છે તે ગુજરાત થઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત થયેલી છે એ જ કારણ કે ગુજરાતને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીઓની વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે રાજનાથસિંહ હોય પિયુષ ગોયલ સીતારામન આ તમામ જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમને ક્લસ્ટર વાઇઝ અલગ અલગ જગ્યા પર પ્રવાસ છે તેમના પ્રવાસ થશે તેમની સભાઓ થશે તેમના સંમેલનો છે તે યોજાવાના છે તેની સાથે જો વાત કરવામાં આવે તો સંગઠનની અંદર નિમણૂંકોનો દોર પણ હજુ જોવા મળશે જે વાત બે મહિના પહેલા ને દ્વારા કહેવામાં આવી હતી કે લોકસભાની ચૂંટણીને લઈ અને જે અલગ અલગ સંગઠનની અંદર જવાબદારીઓ છે તે આપવામાં આવશે તો એ દિશા તરફ પણ સંગઠન આગળ વધી રહ્યું છે તમામ લોકસભાની અંદર એક પ્રભારી બે સ એક સંયોજક સ એમ જે આખી ટીમ છે એક લોકસભા દીઠ પાંચથી વધારે પદાધિકારીઓની ટીમ છે તે બનાવવામાં આવશે આ ટીમે પણ ત્યાં પ્રવાસ કરવાનો રહેશે પેચ પ્રમુખથી લઈ અને તમામ જે મુદ્દો મુદ્દાઓ છે તે પણ ચેક કરવાના રહેશે તેની સાથે જ લોકસભાની ચૂંટણી ભલે ભલે હોય અંતિમ સમયે થાય પરંતુ જાન્યુઆરી સુધીમાં છવ્વીસ છવ્વીસ લોકસભામાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવાનું છે તે પ્રકારના જે સૂચન છે તે પ્રદેશ સ્તરેથી આપી દેવામાં આવ્યા છે જ્યાં બે જિલ્લા લાગતા હોય ત્યાં સંકલન કરીને પણ એટલે કે પ્રદેશ કાર્યાલય ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે તેની સાથે જ તમામ સોશિયલ મીડિયા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે એ ચાહે યુટ્યુબ હોય ચાહે વોટ્સઅપ હોય કે ઇન્સ્ટા હોય કે અન્ય એપ હોય તમામ એપ ઉપર કઈ રીતે બીજેપીનું કેમ્પેન કરવું કઈ રીતે પ્રચાર પ્રસાર કરવું કઈ રીતે વિપક્ષની આના મુદ્દાઓને વાર કરવા તો આ એક તમામ આઠ મુદ્દાની રણનીતિ છે આઠ મુદ્દાની રણનીતિ બનાવવામાં આવી છે સૌથી મહત્વની વાત કે દેશભરમાં લોકસભાની ચૂંટણી છે પરંતુ ગુજરાતમાં સૌથી વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે મોદી શાહનું હોમ છે એટલે એ કેન્દ્રીય મંત્રીઓની કેન્દ્રીય નેતૃત્વની જે પ્રવાસની શરૂઆત છે તે વાયબ્રન્ટ બાદ